નમસ્તે મિત્રો, હું અપુ રાજપૂત, સ્પેશિયલ ટીચર, બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, આશ્રમ રોડ, અમદાવાદ. આજે આપની સાથે હું ટીચિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરીશ. મિત્રો, ટીચિંગ સ્ટ્રેટેજી એ સ્પેશિયલ નીડ્સ ધરાવતા બાળકોને ભણાવવાની શિક્ષણ નીતિ કે રણનીતિ, એની ટીચિંગ સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. ટીચિંગ સ્ટ્રેટેજીમાં મુખ્યત્વે ટાસ્ક એનાલિસિસ, ચેઇનિંગ, શેપિંગ, ફેટિંગ, પ્રોમ્પ્ટિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અહીં હું આપની સાથે ટાસ્ક એનાલિસિસ વિશે વાત કરીશ. સ્પેશિયલ નીડ્સ ધરાવતા બાળકોને ટીચિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને જો શિક્ષક સ્કિલ શીખવે તો શિક્ષકને તેમાં ઘણો ફાયદો મળે છે. બાળકનું સમયાંતરે મૂલ્યાંકન કરી શકાય છે. બાળકમાં શું કમી રહી ગઈ છે, ક્યાં તકલીફ પડે છે તેનો શિક્ષકને ખ્યાલ આવે છે, એટલે આગળ એને તાલીમ આપવામાં મદદરૂપ થાય છે. ટીચિંગ સ્ટ્રેટેજીના ઉપયોગથી બાળકની સ્કિલ શીખવવી થોડી સરળ થઈ જાય છે. શિક્ષકને કોઈ પણ સ્કિલ શીખવવી હોય તો ધારો કે ઓટિઝમ, સીપી, સ્પેશિયલ નીડ્સવાળા બાળકો જે છે એ લોકોને કોઈ પણ કાર્ય તમે આખું કાર્ય કરવા આપશો તો તે લોકો તે કાર્ય કરવામાં અસમર્થતા બતાવશે. પરંતુ તે જ સ્કિલને, તે જ કાર્યને તમે જો નાના નાના ભાગોમાં વહેંચીને અને તેમને એ કાર્ય સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આપો તો તેઓ તે કાર્યમાં સારો પ્રોગ્રેસ કરીને બતાવે છે. આ રીતે કોઈ પણ કાર્યને નાના નાના ભાગોમાં વહેંચીને શીખવવું તે છે ટાસ્ક એનાલિસિસ. ટાસ્ક એનાલિસિસમાં કોઈ પણ સ્કિલને એના મુખ્ય કાર્યમાં થી લઈને એના સબ કાર્યમાં, સબ કાર્યના પણ નાના નાના સબ કાર્યો એટલે કે મુખ્ય કૌશલ્યના નાના નાના ભાગોમાં વહેંચણી કરવામાં આવે છે અને તે ભાગોને ક્રમબદ્ધ એક પછી એક સિસ્ટેમેટિક ગોઠવવામાં આવે છે, તે છે ટાસ્ક એનાલિસિસ. ટાસ્ક એનાલિસિસની પ્રક્રિયામાં શિક્ષક સૌ પ્રથમ બાળકનું કરંટ લેવલ કાઢે છે. કરંટ લેવલ જોઈને બાળકને તે પ્રમાણે ગોલ નક્કી કરે છે અને ગોલ નક્કી કર્યા બાદ જે સ્કિલ બાળકને શીખવવાની છે તે સ્કિલ માટેના તે સ્ટેપ્સ નક્કી કરે છે અને એ બધા સ્ટેપ્સને સ્ટેપ બાય સ્ટેપ શિક્ષક ગોઠવે છે. આમાં બાળકને જે ઉપયોગી છે તે સ્ટેપ્સને શિક્ષક સામેલ કરશે અને ઉપયોગી નથી તેવા સ્ટેપ્સને એ કાઢી નાખશે. આ રીતે શિક્ષક બધા સ્ટેપને એનાલાઇઝ કરે છે અને ક્રમબદ્ધ ગોઠવે છે. તે ઉપરાંત આ એનાલાઇઝ પછી શિક્ષક કઈ પેડાગોજિકલ પદ્ધતિથી બાળકને શીખવવું તે નક્કી કરે છે કે બાળક કઈ મેથડથી આ બધા સ્ટેપ્સ શીખશે. આ કાર્ય છે ટાસ્ક એનાલિસિસની પ્રોસિજરનું આ કાર્ય છે. અને આ શીખવ્યા પછી તે શિક્ષક ટાસ્ક એનાલિસિસનું ચેકલિસ્ટ ફોર્મેટ હોય છે તેમાં એનો ઉલ્લેખ કરીને બાળકનું નોંધ કરશે કે બાળકનો કેટલો પ્રોગ્રેસ થયો છે. ટાસ્ક એનાલિસિસની મેથડમાં ચાર મેથડ છે. સૌ પ્રથમ છે વોચર માસ્ટર, જેમાં કર્તાને જોઈને, એટલે કે શિક્ષક જે કાર્ય શીખવવાનું છે, દાખલા તરીકે બ્રશિંગ, કોઈ બાળકને બ્રશિંગ શીખવવું છે તો શિક્ષક બીજા શિક્ષકને એ બ્રશિંગ કરવાનું કહેશે અને બધા સ્ટેપનું શિક્ષક અવલોકન કરશે, એટલે કર્તાને જોઈને કે શિક્ષક સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આ કાર્ય કરે છે. સેકન્ડ છે સેલ્ફ મોનિટરિંગ. સેલ્ફ મોનિટરિંગમાં શિક્ષક પોતે પણ તે કાર્ય કરીને જોશે અને એનાલાઇઝ કરશે. થર્ડ છે બેકવર્ડ ચેનિંગ. તો બેકવર્ડ ચેનિંગમાં ધારો કે બ્રશિંગ કરવું છે તો બ્રશિંગ કરતા પહેલાં કયું ચરણ આવે, એના પહેલાં પાછલું ચરણ કયું, તો બ્રશિંગ પહેલાં બાળકને કોલગેટ લેવી, કોલગેટ ખોલવી, કોલગેટનું ઢાંકણ બંધ કરવું છે, બ્રશમાં લગાવવું છે. આ રીતે બેકવર્ડ ચેનિંગનું પણ બધા સ્ટેપનું ટીચર એનાલાઇઝ કરશે. લાસ્ટમાં છે બ્રેઇન સ્ટોર્મિંગ. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે બુદ્ધિચક્ર. શિક્ષક પોતે મંથન કરશે કે બાળકને બધા સ્ટેપ કઈ પદ્ધતિથી શીખવવા, આ સ્ટેપ કઈ રીતે શીખવી શકાય, એના માટે શિક્ષક પોતે વિચાર કરશે અને બાળકને શીખવશે. આ શીખવ્યા બાદ શિક્ષક તેનું એનાલાઇઝ બધું ચેકલિસ્ટમાં નોંધ કરશે. જે કાર્ય શીખવે છે એનું ટાસ્ક એનાલિસિસ ચેકલિસ્ટમાં ડેટ, સેશન અને ટ્રાયલ એ પ્રમાણે અંદર નોંધ કરવામાં આવે છે અને ચાર દિવસે કે ત્રણ દિવસ કે વીકમાં તેનું ટકાવારી કાઢવામાં આવે છે અને આ રીતે નોંધ કરવામાં આવે છે કે બાળકે કેટલો પ્રોગ્રેસ કર્યો. આ રીતે ટાસ્ક એનાલિસિસનું મેં આપ લોકોને સમજણ આપી છે. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.